તો સોળ બાર બે હજાર એકવીસના રોજ કલેકટર સાહેબ બનાસકાંઠા પાલનપુરનાઓના અધ્યક્ષસ્થાને ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસની બેઠક અંતર્ગત કરાઈ દબાણદાર સામે કાર્યવાહી જે બેઠકમાં કમિટી દ્વારા સમીક્ષા કરવામાં આવેલી અને સમીક્ષાના અનુક્રમ નંબર નવની વિગતમાં જણાવેલ વિગત મુજબ રહેવાની તલાટી ડુગરાસણ સેજા હેઠળના કાકડ ગામે શ્રી સરકાર જમીન ઉપર થયેલા દબાણ બાબતે દબાણ કરતા વિરુદ્ધ ફરિયાદ જાહેર કરવા આ બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ કાકડ ગામે આવેલ શ્રી સરકાર સર્વે નંબર ચારસો ચારમાં વાહલા દવાલાની નીતિ કરી ગઈ કામ કેમ બધા દબાણકારો ઉપર કેમ ના કરી કાર્યવાહી કેમ રેવન્યુ તલાટીએ આખા સર્વે નંબર ચારસોની તપાસના કરી ગરીબને પોતાના કુટુંબ કબીલાનું નિર્વાહ ચલાવતા સામે કેસ કરાયો છે તો કાંકરેજ તાલુકાના તમામ રેવન્યુ તલાટીએ પોતાની સરકારી મિલકત સાચવવાનું જણાવતા હોય તો તમામ સેજામાં કેટલા મોટા માથા પણ બાકાત નથી કાંકરેજ તાલુકાની નેવ્યાસી ગ્રામ પંચાયતો અને એકસો ગામોની તપાસ કરવામાં આવે તેવી લોકજીભે ચર્ચા થઈ રહી છે મારે કને ખાલી ત્રણથી ચાર વિઘા ખરાબો છે જમીન અને મારા કને પશુ ગાય છે આઠ નવ જેવા ઢોરો છે અને ઓય ઓય ખરાબ બોલે છે અને મારા કને આટલી સરકાર પડાવવા તો હું તો આ છોડી અને જવા તૈયાર છું પણ બીજું મને મદદ કરવી પડે આ સત્રી વિઘા મારા કન છે ને તમારા તમારું કુટુંબ કેટલા જણાનું મારા કુટુંબ છે આઠ જણા અમે આઠ જણા

એના વિરુદ્ધ ફરિયાદ કેસ કરો તો કરી શક આ માન હાથર જશે ને એક રામજીભાઈ રાયગોડ સાથે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝ કાંકરેજ